आइडियल इंग्लिश बुक काढवानी छे, आ आपणी आइडियल अंग्रेजी बुक छे। तेमां आपणे एच अने आई विशे अभ्यास करी गया। 15 नंबरना पेज सुधी आपणे अभ्यास कर्यो। हवे आपणे आगळ 16 નંબરનો પેજ અને 17 નંબરના પેજ વિશે અભ્યાસ કરીશું। હવે જો બાળકો, જે બોલે જ, જે શું બોલે બાળકો? જ બોલે। જો અહીંયા તમને દેખાય છે જે ઈ ડબલ એલ વાય, જેલી એટલે છેલી। જે યુ એમ પી, જમ્પ એટલે કૂદકો। પછી જે એ સી કે એ એલ, જેકલ એટલે શિયાળ। જ ઉપરથી જેની શરૂઆત થતી હોય ઉચ્ચાર જેનો, તેવા સ્પેલિંગ જે થી શરૂઆત થાય, જે બોલે જ તો જેલી, પછી જમ્પ અને પછી જેકલ। હવે આપણે અહીંયા તમને ટપકા ટપકા વાળો જે દેખાય છે બાળકો, એને આપણે શું કરી દઈશું? ઘૂંટી નાખીશું। ટપકા ઉપર જ આપણી પેન્સિલ જાવી જોઈએ। જે બોલે જ, 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 જે બોલે જ। હવે બાળકો એને આપણે ફોર લાઈનમાં લખતા શીખીશું। હવે જો આ તમારી ઉપરની રેડ લીટી દેખાય છે તમને બધાને? સરસ। આપણે આ ખૂટો બાળકો છે, જેને ઘૂંટવાનો છે, હો આ છે, મેં કીધું નહીં અને તમે ઘૂંટ્યો પણ નહીં, આ જેને પહેલા આપણે ઘૂંટી નાખીશું। પછી હવે આપણે ઉપરની રેડ લીટીથી નીચેની બ્લુ લીટી સુધી, પહેલા એને આપણે આમ પહેલા ઉપરની બ્લુ લીટીમાં શું કરશું, રેડ લીટીમાં આડી લીટી કરશું, જોવો દેખાય છે બધાને। હવે ઉપરથી લઈ નીચેની બ્લુ લીટી સુધી ઊભો લીટો અને અહીંથી આમ ઉપર ગોલાય, જે બોલે જ, પાછી આડી લીટી, ઉપરથી સીધો લીટો બ્લુ લીટી સુધી અને આમ ગોલાય, જે બોલે જ। લખતું જવાનું અને બોલતું જવાનું, જે બોલે જ, જે બોલે જ, જે ઈ ડબલ એલ વાય, જેલી એટલે જેલી, જે યુ એમ પી, જમ્પ એટલે કૂદકો, જે બોલે જ, જે એ સી કે એ, જે કલ એટલે શિયાળ, જે ઈ ડબલ એલ વાય, જેલી એટલે જેલી, જેલી તો બધાને બહુ ભાવે નહીં, જે યુ એમ પી, જમ્પ એટલે કૂદકો, કૂદકાઈ મારવાની બહુ મજા આવે કા બાળકો, હા, જે યુ એમ પી, જમ્પ એટલે કૂદકો, જે એ સી કે એ એલ, જે કલ એટલે શિયાળ, જે બોલે જ, જે બોલે જ। હવે નીચે જુઓ બાળકો, આપણો કેપિટલ જે હતો અને હવે આવ્યા સ્મોલ જે, નાનો લેટર, એને પેલા આપણે શું કરી દઈશું? ઘૂંટી દઈશું। સરસ। હવે બોલવાનું,
जे ए एम जेम अटले जामो, जे ओ के ई आर जोकर एटले जोकर, जे यू जी जग एटले जग, पानी नो जग होय सरबत नो जग होय आ सरबत नो जग छे। हवे आपणे आ जे ने शू करशू बाळको, ઘૂંટી નાખીશું, સરસ મજાની ટપકા બહાર જવું જોઈએ નહીં। ટપકા ઉપર જ જવું જોઈએ। જે બોલે જ। હવે આપણે શીખીશું કઈ રીતે લખવાનું। તો જો આ તમને બીજી દુધિયા પહેલી દુધિયા લીટી દેખાય છે ત્યાં તમારે પેન્સિલ મૂકો, સરસ। હવે ત્યાંથી આમ લઈ જવાનો સીધો એરો અને નીચેની રેડ લીટી સુધી આમ લંબાવવાનું આવી રીતે, અને નીચે ગોલાય, અને ઉપર આ છે લાઈન ખાલી છે ત્યાં ટપકું। ઉપરની બ્લુ લીટીથી નીચેની રેડ લીટી અને ઉપર આવી રીતે આમ ટપકું। ઉપરની બ્લુ લીટીથી નીચેની રેડ લીટી, ઉપર આવું ટપકું। ઉપરની બ્લુ લીટીથી નીચેની રેડ લીટી, ઉપર આવું ટપકું। બોલતું જવાનું, જે બોલે જગ, જે ઊંચી જગ એટલે કુંજો, જે બોલે જ, જે બોલે જો કર, જે ઓ કે યાર જો કર એટલે જો કર। ઉપરની બ્લુ લીટીથી નીચેની રેડ લીટી સુધી ઉપર આવી રીતે આમ ટપકું। પછી જે બોલે જે મ, જે એ એમ જેમ એટલે જામ, જે બોલે જે ઈ, આપણે ઉપર જોયું ને, જે ઈ ડબલ એલ વાય જેલી એટલે જેલી, જે બોલે જમ્પ, જે યુ એમ પી જમ્પ એટલે કૂદકો। પછી જે બોલે જગ, સરસ આમ બોલતું જવાનું અને લખતું જવાનું। થઈ ગયું બાળકો, હવે સામેનું પેજ। કે બોલે ક, શું બોલે કે બાળકો? ક, આપણે આગળ સી પણ ક બોલતો તો ને, એમ કે પણ ક બોલે હો। હવે એને આપણે શું કરી દઈશું? ઘૂંટી દઈશું આવી રીતે આમ, કે આઈ ટી ઈ કાઈટ એટલે પતંગ, કે ઈ ડબલ ટી એલ ઈ કેટલ એટલે કીટલી, કે આઈ એન જી કિંગ એટલે રાજા। હવે જો બાળકો નીચેનું કે આપણે શું કરી દઈશું? ઘૂંટી નાખીશું, સરસ। કે ફોર કિંગ, કે ફોર કાઈટ, કાઈટ એટલે પતંગ, કે ફોર કેટલ, કેટલ એટલે કીતલી, કે ફોર કિંગ, કિંગ એટલે રાજા, કે ફોર કાઈટ, કાઈટ એટલે પતંગ। હવે નીચે આપણે કે લખતા શીખીશું। જુઓ બાળકો, ઉપરની રેડ લીટી અને નીચેની દૂધિયા લીટી દેખાય છે ત્યાં સુધીનો આપણે ઊભો લીટો કરવાનો। ચાલો મારી સાથે કરો આવો ઊભો લીટો, ઉપરની રેડ લીટી અને નીચેની બ્લુ લીટી સુધી જ તાવો જોઈ,
હવે આ તમને વચ્ચે રેડ લીટી દેખાય છે, બ્લુ લીટી, ત્યાં ત્યાં રાખી દો તમારી પેન્સિલ, અને એકને આમ ઉપર જવા દો અને એક પાખિયાને નીચે લઈ જાઓ. થઈ ગયો આપણો કે. આ રીતે કે કરવાનો છે. ઊભી લીટી ઉપર લીટો અને નીચેની સાઈડ લીટો. કે ફોર કાઈટ, કાઈટ એટલે પતંગ. કે ફોર કેટલ, કેટલ એટલે કીટલી. કે ફોર કિંગ, કિંગ એટલે રાજા. પછી એના સ્પેલિંગ બોલવાના. કે આઈ ટી કાઈટ એટલે પતંગ. કે ઈ ડબલ ટી એલી, કેટલ એટલે કીટલી. કે આઈ એન જી કિંગ એટલે રાજા. ઉભો લીટો આમ ઉપર જવા દેવાનું, પછી નીચે ઉતરી જવાનું. ઉભો લીટો, એક લીટો ઉપર જવા દેવાનો, એક લીટો નીચે ઉતરી જવાનો. કે બોલે ક, 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 કે બોલે ક. આવી રીતે કે સરસ મજાનો કરવાનો છે. હવે નીચે જોઈએ બાળકો. નાનો કે, સ્મોલ કે, કેવો કે, સ્મોલ કે. ઈ બોલે ક, કે શું બોલે ક. હવે જો ઉપરનો લીટો ઘૂંટી નાખવાનો સરસ મજાનો, ને આવી રીતે એમાં નાના પાખિયા આવે. હવે જો બાજુમાં કે આઈ ડી, કીડ એટલે બાળકો. કે એ એન જી એ આર ડબલ ઓ, કેંગરુ એટલે કાંગારુ. કે ઈ વાય, કી એટલે ચાવી. હવે જો ટપકા ટપકા વાળો કે છે બાળકો, એને આપણે શું કરી દઈશું, ઘૂંટી નાખીશું. કે બોલે ક, 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 કે બોલે કી. કે ફોર કી, કી એટલે ચાવી. હવે જો બાળકો, ઉપરની રેડ લીટીથી નીચેની બ્લુ લીટી સુધી ઉભો લીટો કરી દો. ચાલો કર્યો બધાએ. હવે ઓલા કેમાં આપણે ઉપર લીટી જવા દેતા હતા અને નીચે લીટી જવા દેતા હતા એમ નહીં, આમાં વચ્ચેની તમને બે બ્લુ લીટી દેખાય છે ને, એમાં જ ઉપર નીચે લીટી જવા દેવાની. આવી રીતે નાના પાખિયા દેખાય છે બધાને. સરસ. કે બોલે કાઈટ, ઉભો લીટો અને વચ્ચેની બ્લુ લીટીની અંદર જ બે પાખિયા થવા જોઈએ. કે બોલે કીડ, કે આઈ ડી, કીડ એટલે બાળક. કે બોલે કી, કી એટલે ચાવી. કે ઈ વાય, કી એટલે ચાવી. કે બોલે કેંગરુ, કે બોલે કેંગરુ, કેંગરુ એટલે કાંગારુ. કે એ એન જી એ ડબલ આર ઓ, કેંગરુ એટલે કાંગારુ. કે બોલે ક, કે શું બોલે બાળકો, ક. કે બોલે ક, કે બોલે ક, કેંગરુ એટલે કાંગારુ. કી એટલે ચાવી, કીડ એટલે બાળકો. કે બોલે ક, કે બોલે ક. બાળકો આવી રીતે સરસ મજાના અક્ષરી જે કેપિટલ છે, સ્મોલ છે, કેપિટલ કે અને સ્મોલ કે,
पेज नंबर 16 અને પેજ નંબર 17 દેખાય છે બધાયને। હવે ગુજરાતીમાં 16 નંબરનો પેજ થાય અને ઇંગ્લિશમાં 16 થાય 1616 અને 1717। આ બંને પેજ તમારે સરસ મજાના અક્ષરે લખવાના છે। થેન્ક યુ।